जसवंत भाई बाबर ने संसद सभ्य एक कदाच कहता से कि हमें खबर नहीं तो साली खबर कौन है खबर पर कौन है भैया हमारा विस्तार ना था आ जमीनों को आदिवासियों ने फायदो फायदो देखो इतो को मिल सीर में नहीं आज मेडिकल मैनेजर बंदी थी नजर है ना विषय भी यही बात थी क्या तो सरकारी कॉलेज बने बराबर ना सरकारी कॉलेज बने सेम बात थी यार बनी क्यों ने बोर्ड लागू त्यार खबर पड़ी कि जायडस ने प्राइवेट એટલે આ ભી પ્રાઇવેટ કરી દો એ પણ સારું છે હું તો કહું છું કે આ પ્રજા આ હેરાન થવાને લાયક છે બરાબર કેમ હેરાન થવાને લાયક છે કારણ કે વિરોધ નથી કરતા અમે નથી કરતા બધા વેઠી જતા રહ્યા હમણાં પ્રસૂતિ વિભાગમાં જાઓ ભલે હું કોઈના પર્સનલી જવા નથી એટલી બધી તકલીફો આવીને એમ કરી દેવું એમ કરી દઉં આ યોગ્ય નથી થાય આજે બપોરે આ તમારા કયા ભટ્ટ શાહ કયો શાહ હતો ભાઈ બપોરે મૌલિક શાહ એ તો એમ કે તમારું દાહોદ કરી દીધું આમ કરે બોલ્યા બોલ્યા એવું બોલ્યા આવું બોલે છે તમે કહેતા હોય તો બંધ કરી દો એટલે એટલું એ ધમકી રૂપે છે કે બંધ કરી દે એમ બંધ કરતો એના જેવો ભગવાન જેવો તો પાક નારિયા વધી રહ્યા પૂજા કરીશું જોઈતું જ નથી અમને અમારે સરકારી હોસ્પિટલ ભલે અમે આજે આ છે ને ખરેખર સરકારી મશીનરીનું કામ એટલું છે કે સરકાર દ્વારા ચાલતી શાખાઓને વ્યવસ્થિત ચલાવે પણ સરકારે નથી કરતી કેમ નથી કરતી કે હાથે કરીને ખરાબ રાખે છે જેથી એને ખાનગીકરણ કરી શકાય અને પછી મારા જેવો માણસ અહીં આવતો હોય બહાર ઉકાળો દેખીને જતો હોય અને પછી છ મહિના પછી હું અહીં આવું અને સરકારે ખાનગીકરણ થયેલું બધું ચકાચક દેખ્યું એટલે મને કોઈ શું કે જો ખાનગીકરણ થયું તો કેટલા ફાયદા છે પણ સરકારનું કામ ખાનગીકરણ કરવાનું નથી સરકારનું કામ સરકારી મશીનરીનો યોગ્ય ઉપયોગ કરીને સામાન્ય પ્રજાને સારી સુવિધા આપવાનું એ કામ છે એના ટેક્સ ભરીએ છીએ નહીં તો મેં પહેલા કીધું એમ હું તો હું એવું ઈચ્છું કે મુકેશ અંબાણી પીએમ બનાવી દો આખો દેશ જન્નત બનાવી દઈશ જેટલો ટેક્સ સરકારના આપીએ એટલો એને આપીશું તો જન્નત બનાવી દે આટલા લડવા મરવાના ધંધા નહીં કરાવે હિન્દુ મુસ્લિમ એ નહીં થાય આજે આટલે દૂરથી આયા સાંભળવા તો આ એક વાત સાચી કહું છું સાહેબ અહીંયા તમે સુવિધાઓ સુધારો એના માટે તો સખત વિરોધ ચાલશે જ્યાં સુધી અમે જીવે ત્યાં સુધી સાહેબ રેલીમાં જે તુફાન આવે છે ને અહીંયા આજુબાજુની દુકાનો હલી જાય છે એટલું ગેરંટી આપું છું મીડિયા નથી